અત્યારે જો કાયદેસરની પ્રોસિજર થાય ત્યારે જ અત્યારે ડેથ બોડી લેવાની થાય છે, બરાબર. અત્યારે ડેથ બોડી લેવાની થતી નથી. પરિવારના સભ્યોને કોઈને ઇન્કવાયરી નથી કરી. જે માણસ હાજર છે એ માણસને કોઈ ઇન્ટરવ્યુ લીધું નથી. અને ડાયરેક્ટ અત્યારે સબ વાહિની આવી ગઈ ડાયરેક્ટ પોસ્ટમોર્ટમમાં, કે ડાયરેક્ટ પોસ્ટમોર્ટમ માટે લઈ જાય છે ડેથ બોડી. એટલે ડેથ બોડી એટલે લેવા ન થાય. અમને રિપોર્ટ બતાવો, હું તમે લખાણ કર્યો, તમે પોલીસ ખાતા અમને બતાવો રિપોર્ટ, પછી અમે આગળની પ્રોસિજર કરી. બનાવ બન્યો છે 8:30 પછી નો છે. મને તો, હું તો અહીંયા 6 વાગ્યા નો જ હતો. બે મારી બેન ને 2 વાગ્યાના લાવ્યા છે, પણ હું આવ્યો 6 વાગે. એટલે મને આવ્યા ને તો એમ કીધું કે સીઝરિંગ માં લઈ જવા છે, તો હા પાડી. અને અમારે બેન ના હજી મહિના પૂરા હતા નહીં, 7મો પૂરો હતો ને 8મો હજી ચાલુ હતો. સીઝરિંગ માં લઈ ગયા ત્યારે કોઈ વધારે કોઈ ડોક્ટર નતું, બે થી ત્રણ જ ડોક્ટર હતા. ડોક્ટર માં એક હિનાબેન પટેલ હતા, બીજા કોઈને હું અહીંયા ઓળખતો. આ લઈ ગયા પછી ભાણીને સીધા આવી કે છોકરી આવી છે, તમે કઈ ઉપાધિ ન કરો, છોકરીને કઈ થયું નથી. અને એને સીધા એમ્બ્યુલન્સમાં બેહાડીને લઈ ગયા જીજુ વારે. પછીથી બધા ચાલુ થઈ ગયા, 8-9 ડોક્ટર આવી ગયા માથે. પછી તે ઓક્સિજનના બાટલાય નતા ત્યારે શું કીધું કે બેનને આંચકી આવી છે. પછી ઓક્સિજનના બાટલાય છેલ્લે છેલ્લે કલાક પછી આવ્યા એમ્બ્યુલન્સને. પાછા તો અમને શું કહી કે એ તમને અમે કહેતા હતા સિવિલમાં કે અમને કઈ કીધું નથી, અમને એમ કે બેન ને કઈ નથી, સારું જ છે સારું જ છે. બેન ને કઈ તકલીફ જ નથી. એને 1.5 કલાક 2 કલાક મૈથા અંદર ને અંદર કઈ નઈ. મારી બે બેન ને આ થયું એ તો આ પેલો બનાવ નથી. અહીંયા બધા કઈ છે, ત્રણ ચાર વખત આ બનાવ બની ગયો. તો આ કાયદેસર ની કાર્યવાહી જોઈ, બોડી તો ન્યાય મળી જાય પછી બોડી ની વાત છે.